શહેરના લિંબાયત પોલીસ મથકમાં એક મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાના આરોપ મુજબ તેની સાથે 3.5 વર્ષ સુધી યૌન શોષણ કરવામાં આવ્યું છે અને યૌન શોષણ કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો જૂનો પાડોશી છે. પાડોશી ગોડાધરા વિસ્તારમાં નાઇટ શિફ્ટમાં ગયેલા પતિની ગેરહાજરીમાં રહેણાંક રૂમમાં ઘૂસી જઈ પતિ અને દીકરીઓને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરનાર એક સંતાનના પિતા વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ ભાડાનું ઘર બદલી લીધું તો પણ સંબંધીને મળવાના બહાને આવી ધર્મેન્દ્ર ચંદ્રભાણ દુષ્કર્મ કરતો હતો. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરામાં રહેતી મહારાષ્ટ્રીયન પરિણીતાનું બિહારી પાડોશીએ 3.5 વર્ષ બ્લેકમેલિંગ કરી યૌન શોષણ કરતા ચકચાર મચી હતી. આરોપી ધર્મેન્દ્ર ચંદ્રભાણની પોલીસે ધરપકડ કરી છે. મૂળ મહારાષ્ટ્રની 25 વર્ષીય યુવતીને સંતાનમાં એક પુત્રી છે. પતિ સંચા ખાતામાં જોબ કરે છે. 3 વર્ષ પહેલા પાડોશમાં રહેતા ધર્મેન્દ્ર બેજનાથસિંહ ચંદ્રભાણ સાથે પારિવારિક સંબંધો હોય તેમના પરિવાર સાથે તેઓ બહાર હરવા ફરવા પણ જતા હતા. ધર્મેન્દ્ર તેમના ઘરે પણ આવતો હતો. દરમિયાન યુવતીના પતિ નાઇટ ડ્યુટીએ જાય ત્યારે મોડી રાત્રે ઘરે આવી ધર્મેન્દ્ર યુવતી સાથે મીઠી મીઠી વાતો કરતો હતો અને પોલીસ ધર્મેન્દ્ર 11 વાગે પ્રેમિલાના રૂમમાં ઘૂસી જઈ અને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરતો હતો. એક વખત સંબંધ બાંધ્યા બાદ પતિ અને સંતાનને મારી નાખવાની ધમકી આપી વારંવાર ઘરે જઈ શારીરિક શોષણ કરતો હતો. ધર્મેન્દ્રની કરતૂતોથી કંટાળી તેમણે ઘર બદલી નાખ્યું હતું. તેમ છતાં તેની હરકતો જારી રહી હતી. ધર્મેન્દ્ર વરેલી રહેવા ચાલ્યો ગયો છતાં એમ કેમ પ્રકારે ઘરે આવી બદનામ કરવાની ધમકી આપી યૌન શોષણ કરતો હતો. આખરે પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. લિંબાયત પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ધર્મેન્દ્ર બેજનાથસિંહ ચંદ્રભાણની ધરપકડ કરી છે.